નમસ્કાર મિત્રો, સુખનું સંગીત લખ્યું છે. સુખ સીધા સાદા રસ્તે, મોટર કાર બંગલે કે એશો અને આરામમાંથી નથી મળતું. સુખ ફક્ત મહેનતમાં છે, પરિશ્રમ કરીને પરસેવો પાડવાથી મળે છે. સંકળાશમાં અને સંઘર્ષમાં સુખ છે. સુખ ભોગ અને વિલાસમાં નહીં, સુખ ત્યાગ અને સમર્પણમાં છે. આજનો આધુનિક માણસ ત્રસ્ત અને દુઃખી એટલે છે કે તે એશો આરામમાં એટલો મસ્ત અને અંધ થયો છે કે તેણે મહેનત કરી પરસેવો પાડવાનું છોડી દીધું છે. તેણે સંઘર્ષ અને સંકળાશ છોડીને સ્વતંત્ર જીવવા લાગ્યો છે. તેણે સહારો અને પરસ્પરનો સંસર્ગ છોડી દીધો છે અને એટલે તેની પાસે બધું જ છે, મોટર કાર બંગલા જમીન જાયદાદ બધું, પરંતુ મહેનત નથી, કામ નથી, અભાવ નથી. એટલે તેને તે જ્યાં પહોંચ્યો છે તેના સતની કિંમત નથી. બહારો બધી ભરેલી છે, કશું જ ખાલીખમ નથી. નોકર ચાકર સેવકો છે, પરંતુ અંદરો બધી કોરી ધાકોળ છે, ભીતર ખાલી ખમ છે. જિંદગી જે જીવવા જેવી મહેનતી છે, માણસ ત્યાંથી જ દૂર ભાગે છે. દુર્ગમતામાં જ માર્ગ છે, પરંતુ માણસ મહેનતને જ માનતો નથી. ત્રસ્ત અને વ્યસ્ત ન રહેવાની મશીનરી છે, પરંતુ માણસ પાસે મસ્ત રહેવાની કોઈ મશીનરી નથી. એટલે તે કામ કરવા નોકર ચાકર સેવકો રાખે છે અને ભૂખ લગાડવા કસરતની મહેનત અને વોકિંગ કરે છે. માણસ પોતે જ ગજબનું મશીન છે. સુખી થવા માટે મહેનત કરે છે અને મહેનતને વળી તે દુઃખ ગણે છે. એટલે સુખની દોડમાં જેટલો દુઃખી બને છે, જીવનમાં એટલો દુઃખી બીજે એકેય દોડમાં થતો નથી. પારકીને પોતાની કરવા તનતોડ મહેનત કરે છે અને પોતાની જે છે તેને પારકીની જેમ સમજે છે. પત્નીના પરસેવાની દુર્ગંધ આવે છે અને પરસ્ત્રીના કપડાં નહીં પણ એને જાતિતા કે એનું આકર્ષણ કે સુખ લાગે છે. જીવતા મા બાપ માટે સમય નથી આપતો અને મર્યા પછી તેની હરેક પુણ્યતિથિની છાપામાં જાહેરાત આપે છે. સતત સમાજથી ત્રસ્ત રહે છે તો એ સોશિયલ મીડિયામાં મસ્ત રહે છે, કેમ કે માણસને ખબર નથી કે જીવનનું મધુર સંગીત તણાઈને ટાઈટ બાંધેલા તારમાંથી નિર્માણ થાય છે. ઢીલા પડેલા તારમાં ધ્વનિનો રણકાર હોતો નથી. સતની સત અને અભાવ જ માણસના દુઃખનું ખરું કારણ છે. થોડું ભૂખ્યા રહેવામાં જ તંદુરસ્તીનું રાજ છે અને ફરી જમવાની એક મજા છે. એટલે જ આપણા શાસ્ત્રોએ ક્ષુધાની આરાધના કરી છે, ભૂખની આરાધના કરી. ક્ષુધા રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ. તૃષ્ણાની આરાધના કરી છે અને સંતોષને સુખ માણ્યું છે. મિત્રો, સુખ એ હર વખત કહું છું એમ દર્શન અને દ્રષ્ટિમાં છે, આધ્યાત્મ તત્વની અંદર છે, સુખ સાધનોમાં નથી. વસ્તુ જય હિન્દ જય ભારત.